શાસ્ત્રકાર ભગવંતોને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો કે સુખી અને દુઃખી માણસ વચ્ચેની ભેદરેખા શું, તમને શું લાગે છે? તેની પાસે સમૃદ્ધિ છે એ સુખી? આજે સમય થઈ ગયો છે તો સરસ મજાની વાત કરો, કાલે કરીશ. જેની પાસે સમૃદ્ધિ છે એ સુખી? ના. જેની પાસે સંપત્તિ છે એ સુખી? ના. જેની પાસે સામગ્રી છે એ સુખી? ના. જેની પાસે શરીર સારું છે એ સુખી? ના. જેની પાસે સંબંધો ઘણા બધા વધારે છે એ સુખી? ના. શાસ્ત્રકાર ભગવંતે સુખ અને દુઃખ વચ્ચેની બહુ સરસ મજાની ભેદરેખા દોરી દીધી. કીધું કે સુખી કોણ? મારી પાસે કેટલું બધું છે એવું જેને ફીલ થાય ને એ સુખી, અને મારી પાસે કેટલું ઓછું છે એવું જેને ફીલ થાય એ દુઃખી. સુખી કોણ? ઘણી વખત વાલકેશ્વર ની અંદર ચતુર્માસ હતું ને ત્યારે હું ઘણી વખત કહેતો હતો કે તમારી પાસે 100 કરોડ નું ઘર છે, 100 કરોડ રૂપિયાનો એક ફ્લેટ વાલકેશ્વર ની અંદર, 100 કરોડ રૂપિયાનો એક ફ્લેટ. હું એમ કહું કે 100 કરોડ નું ઘર છે, 5-7 કરોડ ની નીચે ગાડી ઉભી છે, 500-1000 કરોડ નું બેંક બેલેન્સ છે, ભરે ભાદર્યો પરિવાર છે, સરસ મજાની સમાજમાં તમારી નામના છે, તમે દાન કરો છો, બધું જ કરો છો, અને છતાં પણ રાત્રે પથારીમાં પડો ને તમારે ઊંઘવા માટે 2 ગોળી લેવી પડે, અને પેલો ચોપાટીની ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ છે ને લાંબો થાય ને સીધો ઊંઘી જાય. સુખી કોણ? તમે કે શું તમારી જાતને સુખી માનીને તમે જીવન જીવો છો? જેને એમ લાગે કે મારી પાસે ઘણું બધું છે એ સુખી છે, અને જેને એમ લાગે કે મારી પાસે ઘણું ઓછું છે એ ઓલવેઝ દુઃખી જ રહેવાનો, એને સુખી કરવા વાળું સંસારમાં કોઈ નથી. જીવનમાં ગણતરી આજે કાગળ પેન લઈને બેસજો. અત્યાર સુધી ઘણીવાર ભગવાન પાસે ગયા, અત્યારે સુધી ઘણીવાર પરમાત્મા પાસે ગયા, પ્રભુ આ આપજે, આ આપજે, આ આપજે, આ આપજે, આ આપજે માંગવા માટે ભગવાન પાસે ઘણીવાર ગયા. હું તમને એ કહેવા માંગુ છું કે આ 4 મહિના પ્રભુ પાસે માંગવા ન જતા ધન્યવાદ આપવા જજો કે પ્રભુ કેટલું બધું આપ્યું તે મને, હાઉ મચ, કેટલું આપ્યું તે મને. આ હાથ આપ્યા, પગ આપ્યો, તમને ખબર છે આ એક આંગળી કામ ન કરે ને આંગળી. આમ ઘણી વખત ભગવાન પાસે બેઠા હોઈએ ને અને આમ શાંતિથી 2 મિનિટ ધ્યાનની અંદર બેઠા હોઈએ ને આપણને એમ થાય કે આ ગુરુને, આ ભગવાને કેટલું આપ્યું તમને ને મને, કેટલું આપ્યું. આ વિચારવાની તાકાત, આ ચિંતનની શક્તિ, આ બોલવાની તાકાત, કોઈ કેપેસિટી છે? કાગળ ઉપર 4 મુદ્દા લખીને લાવું ને 1 કલાક તમારી સામે બોલી શકું એ કેપેસિટી ક્યાંથી આવે? આમ આ થાય કે અનહદ આપ્યું હતું, વિચારી ન શકીએ, કલ્પનાતીત ગમે તેવો, એ ગમે તેવી કોઈ તાકાત અમારી પાસે હતી નહીં, તે કેટલું આપ્યું. આ વિચારવાની તાકાત, આ બોલવાની તાકાત, આ હાથ ઉપર થાય, નીચે થાય, પગ ચાલે, શરીર ચાલે, માથું ચાલે, મસ્તક ચાલે, ખાવાની કોઈ તકલીફ નહીં, રહેવાની કોઈ તકલીફ નહીં, સુવાની કોઈ તકલીફ નહીં, ઘરની કોઈ તકલીફ નહીં, ગાડીની કોઈ તકલીફ નહીં, પૈસાની કોઈ તકલીફ નહીં, પરિવાર સારામાં સારો મળ્યો, સંતાનો સારા મળ્યા, કેટલું આપ્યું ભગવાન તે મને. 4 મહિના તમારે સફળ બનાવવા હોય ને તો રસ્તો એક જ છે. અત્યાર સુધી ભગવાન પાસે માંગવા ગયા, પ્રભુ આપજે, પ્રભુ આપજે, પ્રભુ આપજે, પ્રભુ આપજે, હવે 4 મહિના ભગવાનને ધન્યવાદ આપવા જજો, પ્રભુ તે મને કેટલું બધું આપ્યું છે, બસ તારો ઉપકાર જેટલો માનીએ ને એટલો ઓછો છે. 4 મહિના ગુરુને ધન્યવાદ આપવા જજો, ગુરુ તે કેટલું આપ્યું છે, તારો ઉપકાર માનીએ એટલો ઓછો છે. સમજો કેટલું બધું છે તમારી ને મારી પાસે. આપણે ગરીબ નથી, આપણે ધનવાન છે, આપણી પાસે ઘણી સંપત્તિ છે. ધનની વાત છોડી દો, એના સિવાયની ઘણી સંપત્તિ આપણી પાસે છે. અને માટે કહું છું કે 4 મહિનાને સફળ બનાવવા હોય તો પ્રભુ પાસે જઈને માંગતા નહીં, પ્રભુને કહેજો પ્રભુ ધન્યવાદ, બહુ આપ્યું, બહુ આપ્યું તે મને, બહુ આપ્યું. બસ આ જ સુખી વ્યક્તિની નિશાની છે. જેને લાગે કે મારી પાસે ઘણું બધું છે એ ઓલવેઝ સુખી હોય, અને જેને લાગે કે મારી પાસે ઘણું ઓછું છે એ ઓલવેઝ દુઃખી હોય, એને સંસારમાં કોઈ સુખી ન કરી શકે. અને જેને લાગતું હોય કે મારી પાસે ઘણું બધું છે એને સંસારમાં કોઈ દુઃખી ન કરી શકે. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.